સુરત શહેરમાં છેલ્લા 10 વર્ષથી મોટા વરાછા વિસ્તારમાં અનોખી વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આખા વર્ષ દરમિયાન તૈયાર કરવામાં આવેલા ગાયના છાણમાં વિવિધ ઔષધિઓ મેળવી અને તેની વૈદિક હોળી કરવામાં આવે છે. તેમની આ પહેલથી સુરતમાં અનેક જગ્યાએ જાગૃતતા આવી છે અને આ વર્ષે શહેરભરમાં અલગ અલગ જગ્યા પર 100 જેટલી વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. વૈદિક હોળીથી વાતાવરણમાં શુદ્ધતા આવે છે અને લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક રહે છે. વંદે ગૌ માતરમ. મારું નામ રમેશભાઈ રૂડાણી. કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષ આ 10મા વર્ષની અંદર સુદામા ચોકની અંદર વૈદિક હોળી કરી રહ્યા છે. વૈદિક હોળીનું મહત્ત્વ અદ્ભુત છે. આપણે ગામડાની અંદર પહેલાં પણ ગાયના ગોબરમાંથી છાણા બનાવીને વૈદિક હોળી કરતા હતા, તો અમે આ રીતનું આ શહેરની અંદર અપનાવ્યું કે આ અત્યારે આપણે તમે જુઓ છો ઘણી ખરી બીમારીઓ છે, અનેક પ્રકારની બીમારીઓ, અનેક પ્રકારના વાયરસો આવે છે, વાતાવરણ દૂષિત છે, તો વાતાવરણને પર્યાવરણને આના અમને સારામાં સારા ફાયદા અને લોકોમાં સારામાં સારી અવેરનેસ આવી છે. આ વર્ષની અંદર કમસે કમ 1000થી વધારે પણ વૈદિક હોળી થશે, કારણ કે અમારી પાસે લિસ્ટ આવ્યા છે અને આની અંદર બધી ઔષધિ હોમવામાં આવશે. કપૂર, એલસી, લોબાન, ગુગળ, જવ, તલ, આ બધી તમામ પ્રકારની કીટો જેટલી વૈદિક હોળી બની છે એમાં તમામમાં એક એક કીટ આપવામાં આવી છે. આ કીટ ગાયનું ઘીથી માંડી તમામ વસ્તુ, અને ગાયને પર્યાવરણને તો ફાયદો છે પણ ગૌશાળાઓ નિર્ભય થઈ શકે, જેથી કરીને આ ગૌશાળાઓની અનેક પ્રકારની ગૌશાળાઓમાં સ્ટીક બનાવવામાં આવી છે. આ સ્ટીક છે લોકોને સોશિયલ મીડિયા અને મીડિયાના મારફતેથી લોકોને બતાવવામાં આવ્યું છે કે ભાઈ જ્યાં આ ગૌશાળાની અંદર સ્ટીક બનાવવામાં આવી છે અને લોકો આમાં જબરજસ્ત અવેરનેસ આવી છે, આના ફાયદા પણ અનેક પ્રકારના થયા છે. એટલે મારો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણે જે તહેવારો આવે એને આપણે ધાર્મિકતા અને એમાં મહત્ત્વ છે એટલે ધાર્મિકતાની દ્રષ્ટિએ આના ઘણા ફાયદા છે, એટલે વૈદિક હોળી કરો એવી મારી સર્વને નમ્ર વિનંતી છે. જય ગૌ માતા અને